બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે જિલ્લાના વિવિધ તાલુકાની મુલાકાત લીધી હતી, જે અંતર્ગત જિલ્લા ડીડીઓ સ્વપ્નિલ ખેર દિયોદર તાલુકા પંચાયત કચેરીની મુલાકાતે પણ પહોંચ્યા હતા. ત્યારે તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા ફૂલ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે બનાસકાંઠાના ડીડીઓ સ્વપ્નિલ ખેરે દિયોદર તાલુકા પંચાયતની મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી એનસી ઠાકોર સાથે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં આવેલ બાંધકામ શાખા, પંચાયત શાખા, મહેકમ શાખા સહિત પ્રધાનમંત્રી આવાસ યોજના શાખા એમ તમામ શાખાઓની વિઝિટ કરી જાત માહિતી મેળવી હતી, જેમાં તાલુકા પંચાયત કચેરી બહાર વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ ઉપરાંત દિયોદર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત બાદ ડીડીઓ સ્વપ્નિલ ખેરે દિયોદરની જર્જરિત હાલતમાં રહેલી રેફરલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, જે દરમિયાન દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ તેમજ ડૉક્ટર પ્રતિક રાઠોડ સાથે રહી રેફરલ હોસ્પિટલમાં આગામી સમયે તૈયાર થનાર ઓક્સિજન પ્લાન્ટની જગ્યાની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.